અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં એક દર્દીએ આપઘાત કર્યો. યુએન મહેતાના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આ દર્દીએ જીવન ટૂંકાવી દીધું. 55 વર્ષના પુરુષ દર્દીને સારવાર માટે યુએન મહેતામાં દાખલ કરાયો હતો અને બીમારીથી કંટાળીને દર્દીએ આપઘાત કર્યો હોવાનું તારણ છે. વધુ જાણકારી લઈશું સંવાદદાતા જિજ્ઞેશ પટેલ પાસેથી. જિજ્ઞેશ, જે રીતે બિલ્ડિંગ ઉપરથી ચંપલાવીને આપઘાત કરવાની ઘટના સામે આવી છે, શું છે વધુ જાણકારી? નરેન્દ્ર, છેલ્લા કેટલાક દિવસથી આ દર્દી 55 વર્ષની આ વ્યક્તિ સારવાર અર્થે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમને પેસમેકર મૂકવામાં આવ્યું હતું, હૃદયની બીમારી હતી, પરંતુ સારવારથી કંટાળેલા આ દર્દીએ આજે બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી અને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આજે વાત કરીએ તો આજે તેમને રજા આપવાની હતી, દર્દીની સારવાર પૂર્ણ થઈ ચૂકી હતી અને આજે વહેલી સવારે 8 વાગ્યાના સમય દરમિયાન તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની વાત જાણવા મળી રહી છે. જે દર્દી છે તે દર્દી એ જ્યારે છલાંગ લગાવી અને પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારબાદ હવે તેના બોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નરેન્દ્ર, આભાર. જિજ્ઞેશ, તો અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનો બનાવ કે જ્યાં બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને એક દર્દીએ જીવનનો અંત આણ્યો છે.